स्टैंडर्ड फोर्थ सब्जेक्ट से इंग्लिश तेमा आपणे जोईए रिविजन में यूनिट वन गेट अप एंड डांस तेमा आपणे जोईए एक्टिविटी वन पोएम आपणे शीख्या था तेना स्पेलिंग पण आपणे पाका करेला था फरीथी आपणे स्पेलिंग पाका करिए के अहीं आपेला छे स्पेलिंग उच्चार के होप एटले शुं थशे एक पगे कूदवुं स्पेलिंग छे एच ओ पी टू ना स्पेलिंग छे टी ओ एच ओ पी टू ओफ एटले एक पगे कूदवुं ते पछी अ लिटल એટલે કે થોડું એલ આઈ ડબલ ટી એલ ઈ લિટલ એટલે થોડું તે પછી કૂદવું છે તો કૂદવાની ઇંગ્લિશમાં શું કહેવાશે જમ્પ જે યુ એમ પી જમ્પ એટલે કૂદવું તે પછી દોડવું તો દોડવા માટે શેનો ઉપયોગ થાય છે ઇંગ્લિશમાં રનનો સ્પેલિંગ છે આર યુ એન રન એટલે દોડવું તે પછી દોડું કૂદવું તો દોડું કૂદવું હોય આપણે બધા કૂદતા હોય તો તેને શું કહેવાશે ઇંગ્લિશમાં સ્કીપ સ્પેલિંગ છે એસ કે આઈ પી સ્કીપ એટલે દોડું કૂદવું તે પછી ટપલી મારવી તો તેને શું કહેવાશે ટેપ ટી એ પી ટેપ એટલે ટપલી મારવી તે પછી છે નીઝ એટલે કે ઘૂંટણ સ્પેલિંગ છે કે એન ડબલ ઈ એસ નીઝ એટલે ઘૂંટણ તે પછી વાળવું વાળવું ઇંગ્લિશમાં કહેવાશે બેન્ડ બી ઈ એન ડી બેન્ડ એટલે વાળવું બધે ટુ લગાડવાનું છે તે પછી તાણવું આપણે કહીએ અથવા તો કોઈ પણ વસ્તુ ખેંચવી કહીએ કે સીધું કરવું હોય વાકી વળેલું હોય તેને વસ્તુને સીધી કરવાની હોય તો તેના માટે શું કહેવાશે સ્ટ્રેચ સ્પેલિંગ છે એસ ટી આર ઈ ટી સી એચ સ્ટ્રેચ એટલે તાણવું અથવા તો કોઈ પણ વસ્તુને સીધી કરવી અથવા તો ખેંચવું તે પછી માથું ધૂણાવું એટલે કે નકારમાં આપણે હા પાડીએ અથવા તો ના પાડીએ તો આપણે માથું હલાવતા હોઈએ એટલે માથું ધૂણાવું તો તેને ઇંગ્લિશમાં કહેવાશે નોડ સ્પેલિંગ છે એન ઓ ડી નોડ એટલે માથું ધૂણાવવું તે પછી માથું છે તેને ઇંગ્લિશમાં કહેવાશે હેડ એચ ઈ એ ડી હેડ એટલે માથું તે પછી બગાસું ખાવું આપણે જે બગાસું ખાઈએ છીએ તેને ઇંગ્લિશમાં કહેવાશે યોન વાય એ ડબલ્યુ એન યોન એટલે બગાસું ખાવું તે પછી આપણે ઊંઘી જતા હોઈએ તો આપણે એમ કહીએ કે સૂઈ જવું છે અથવા તો ઊંઘવું છે તો તેને ઇંગ્લિશમાં કહેવાશે સ્લીપ એસ એલ ડબલ ઈ પી સ્લીપ એટલે ઊંઘવું અથવા તો સૂઈ જવું તે પછી પલંગ છે તેને કહેવાશે બેડ બી ઈ ડી બેડ એટલે પલંગ તો અહીંયા આપણે અલગ અલગ સ્પેલિંગ જોયા કે ઇંગ્લિશમાં તેને શું કહેવાશે તો આ સ્પેલિંગ ઊંચા અર્થ છે તે તમારે બુકની અંદર લખવાના છે અને પાકા કરવાના છે.